ગઢડીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે જેની અસર ત્રણ જિલ્લાઓને થઈ રહી છે જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત અસરગ્રસ્ત જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લો બન્યો છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદી ભયજનક લેવલે વહી રહી છે આજે સવારે ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજની સપાટી ચોત્રીસ પોઈન્ટ સત્યોતેર ફૂટ પર છે નર્મદા ડેમમાંથી સતત દસ લાખ ક્યુસ એક પાણી છોડવામાં આવી રહ્યું છે તો જોઈએ આ અંગેનો અહેવાલ હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે હાલની ડેમની સપાટી એકસો તેત્રીસ મીટર પર પહોંચી ગઈ છે નર્મદા ડેમમાં પાણીની આવક અગિયાર લાખ સત્યાવીસ હજાર સાતસો ચોસઠ ક્યુસેક જેટલી છે જેમાં ત્રેવીસ દરવાજામાંથી કુલ નર્મદા નદીમાં અત્યાર સુધી અગિયાર લાખ સત્યાવીસ હજાર ત્રણસો ચુંબોતેર ક્યુસેક પાણી છોડાયું છે હાલ ત્રેવીસ દરવાજા સાત પોઈન્ટ સુધી ખોલાયા છે ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી આઠ ફૂટ ઉપર વહી રહી છે તો નીચાણવાળા વિસ્તારો પાણીથી લબાલબ થઈ ગયા છે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ નર્મદા ડેમમાં એકત્રીસ ઓગસ્ટ સુધી એકસો બત્રીસ મીટર સુધી પાણી ભરવાની મંજૂરી છે સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ડેમની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ અઠ્યાસી મીટર નોંધાઈ હતી ડેમમાં એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક જેટલા પાણીનો સંગ્રહ કરતા સપાટીમાં દર કલાકે પાંચ સેન્ટીમીટર જેટલો વધારો થઈ રહ્યો છે ડેમનું લેવલ એકસો બત્રીસ મીટરનું જાણવી રાખવા માટે મર્યાદા સોમવારે રાત્રે પૂર્ણ થતા મંગળવારથી ડેમ પૂર્ણ કક્ષા સુધી ભરવાની મંજૂરી મળી ગઈ છે જેને કારણે સપ્ટેમ્બરમાં ડેમ પૂર્ણ કક્ષા એટલે કે એકસો મીટર સુધી ભરાશે ગુજરાતના ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા માટેની પ્રાર્થના કરી રહ્યા છે તો ચોમાસાના વીસ દિવસ હજુ બાકી છે અને ગુજરાતમાં સિઝનનો એકસો વીસ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે નદી નાણા અને જળાશયો તેમજ ડેમ પણ છલકાઈ ગયા